पदवी वाला मुक्त हो। नूतन वर्षे अपने बताए ज्ञान सत्रों लाभ लीधो हे, परंतु कोई न आवी शक्या हो तो बताए नवा वर्ष न जय स्वामीनारायण। पहली पूनम है, हजू तरह महीना सुधी कोई मरो तो साल मुबारक कहता हे, पहली वक्त मरो तो हो मुक्तो वर्षो पर वर्षो चले जाए, दिवसों पर दिवसों वर्षो पर वर्षो चले जाए। शू करवानु छे आपणे आ जन्म में, शू कर्युं जोता जवुं जोईए, केटलो कमाया आपणे, 40 थया नहीं 40 गया, 45 थया नहीं 45 गया, कितना गया है तेज में 53 गया, शू करवानु छे आपणे आज जोवुं छे। मित्रो आपणो वचनामृत वर्ष डिक्लेर थयो छे, वचनामृत वर्ष उपक्रमे हवे थी आपणे दर महीने पूनमे अपने वचनामृत पर सभा करीश, वचनामृत ने टार्गेट करीश। आज वचनामृत लेव छे पहलू ज गढ़ा प्रथम प्रकरण नो पहलू वचनामृत, शुरुआत त्यांथी थे। श्रीजी महाराज ना मुखमांथी निकलेली स्वमुख वाणी वचनामृत, दुनियाना तमाम शास्त्रों भेगा करो, ब्रह्मांडों शास्त्रों भेगा करो, परंतु वचनामृत नी तोले ना आवे, कारण के स्वयं श्रीजी महाराज ना मुखमांथी निकलेला शब्दों छे। अने महाराज के मारी वाणी ए मारु स्वरूप छे, आपणे थोड़ा वचनामृत ना आग्रही थई शकीए, वचनामृत ना थोड़ा ऊंडा उतरीए, અને ઊંડા ઉતરાય તો જ એનો રસ ચખાય, ઉપર ઉપર વાંચી જઈએ તો રસ ન ચખાય। સંસ્કૃતમાં સમુદ્રને રત્નાકર કહેવામાં આવે છે, સંસ્કૃતની અંદર સમુદ્ર માટે દરિયા માટે શબ્દ છે રત્નાકર, એટલે દરિયો સમુદ્ર, એને રત્નાકર શબ્દ કેમ પડ્યો, તો અનેક રત્નો જેના પેટાળમાં પડેલા છે, દરિયાના પેટાળમાં સમુદ્રના પેટાળમાં, પેટાળ એટલે તળિયે, એવું કહેવાય છે કે અનેક રત્નો સમાયેલા છે, એટલે એનું નામ રત્નાકર પડ્યું છે। મોટા સંતોએ લખ્યું છે કે સમુદ્રની અંદર વાણ ચલવનારા ખેવટિયા, જે વાણ ચલવતા હતા ખલાસી કહેવાય, ખેવટિયા કહેવાય, અને એ આખી જિંદગી સમુદ્રમાં રહે છે, વાણ ચલાવે એટલે આખી દરિયો, એમનું જીવન જ દરિયો હોય સમુદ્ર હોય, સમુદ્રમાં વાણ ચલાવનારા ખેવટિયા આખી જિંદગી સમુદ્રમાં રહે છે, દરિયામાં જન્મે છે, દરિયામાં મરે છે, આખું જીવન દરિયામાં પસાર કરે છે, પરંતુ છતાંય એ ભિખારી મટતા નથી, રત્નોની વચ્ચે રહે છે અને છતાંય ભિખારી મટતા નથી, કેમ, કારણ કે ઉપર ઉપર આંટા મારે છે, એ ઊંડા ઉતરતા નથી, એમાં વચનામૃત છે ને રત્નાકર છે, રત્નોનો દરિયો છે, મહારાજના મુખમાંથી નીકળતો એક એક શબ્દ રત્નો છે, અમૂલ્ય રત્નો છે, જેનું મૂલ્ય જ ન થાય એવા ભગવાન સ્વામિનારાયણના શ્રીહરિના મુખમાંથી નીકળતા શબ્દો છે। નિયમ કરવા ખાતર વાંચી જઈએ તો એમાં કંઈ વળે નહીં, ઊંડા ઉતરવું પડે, અને ઊંડો ઉતરે તો કરોડપતિ થઈ જાય, કરોડપતિ એટલે ભગવાનના સુખે સુખીઓ થઈ જાય આપણી ભાષામાં। આજે આપણે થોડા ઊંડા ઉતરવું છે વચનામૃતની અંદર, મુક્તો
આપણા મુનિ બાપા એવું કહેતા કે વચનામૃત 273 વચનામૃતમાં 3 મંગળાચરણ છે. પ્રથમ મંગળાચરણ, મધ્ય મંગળાચરણ અને અંત્ય મંગળાચરણ. એટલે કે 273ના 3 વચનામૃત એવા છે કે જેમાં બધો સાર આવી જાય, આખા વચનામૃતનો સાર આવી જાય. તો એક પ્રથમનું પહેલું વચનામૃત છે જે આજે આપણે જેની ઉપર ફોકસ કરી રહ્યા છીએ. તે બીજું મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત, એ પણ એવું છે કે જેમાં 273નો આખો સાર આવી જાય છે, સારાંશ આવી જાય છે. આમાં આખા વચનામૃતનો સારાંશ આવે છે. ક્રીમ. અને ત્રીજું વચનામૃત છે છેલ્લા પ્રકરણનું, છેલ્લું 39મું વચનામૃત, અંત્યનું 39, જે લાસ્ટ વચનામૃત છે. પ્રથમ, પહેલું, છેલ્લું અને વચ્ચે મધ્યનું 13મું, ગઢડા મધ્યનું 13મું. આ 3 વચનામૃતો એવા છે કે જે એકમાં જો સમજાય તો એકમાં આખા વચનામૃતનો સાર આવી જાય, મધ્યના 13માં આખા વચનામૃતનો સાર આવી જાય. અને ક્રમશઃ ચડિયાતા છે. પ્રથમના પહેલા કરતા મધ્યનું 13મું એથી ઉત્તમ છે, અને એથી ઉત્તમ છેલ્લાનું છેલ્લું છે, અંત્યનું છેલ્લું, અંત્યનું છેલ્લું વચનામૃત. આ એક એકથી ચડિયાતા છે. આપણે આ વર્ષમાં આ 3 વચનામૃતો પૂનમની સભામાં લઈશું જ, અને સેવક એવી આશા રાખે છે કે 3 જો લઈશું તો બીજા લેવાશે જ નહીં, 12 મહિના નીકળી જશે 3માં જ. આપણે ખાલી વાંચવા ખાતર વાંચવા નથી, સાંભળવા ખાતર સાંભળવા નથી. પ્રથમનું પહેલું શરૂ કરીએ. આપણે પ્રથમ મંગળાચરણ છે. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માક્ષસ સુધી ચતુર્થીને દિવસ 1876 આ ચાલી રહી છે, 2075ની સાલ સંવત, અર્થાત 199 વર્ષ થયા. આવતા વર્ષે 200 વર્ષ પૂરા થાય છે. અને આપણે જાહેર કર્યું છે આ વર્ષ આપણે વચનામૃત વર્ષ તરીકે ઉજવીશું, અને જ્ઞાન સત્ર, આવતી વખતનો જ્ઞાન સત્ર વચનામૃત મહોત્સવ તરીકે આપણે ઉજવીશું, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. ઉજવ્યો કોને કહેવાય તે આપણે સહેજ શિબિરમાં કહ્યું હતું કે આપણે માત્ર ઉત્સવ ઉજવવો અને કંઈક વિશેષ પ્રોગ્રામ કરવા અને કંઈક સેલિબ્રેટ કરવું વિશિષ્ટ રીતે એની ઉજવણી કરવી એવી રીતે આપણે માત્ર નથી કરવું. વચનામૃતને ઉજવણી કરવી સેવકની દ્રષ્ટિએ, બાપજીની દ્રષ્ટિએ, વચનામૃત આપણું જીવન બની જાય, વચનામૃત પ્રમાણેનું આપણું જીવન બની જાય. મહારાજના જે રહસ્યો છે વચનામૃતની અંદર, અને એ રહસ્યો આપણા થાય. મહારાજનું ગમતું જે વચનામૃતની અંદર બતાવ્યું છે એ મહારાજનું ગમતું આપણું થાય. મહારાજની મરજી જે વચનામૃતમાં બતાવી છે એ મરજી આપણી થાય. મહારાજે જે રાજીપાની ઉપાયો બતાવ્યા છે એ રાજીપો આપણે કમાતા થઈએ એ આપણી દ્રષ્ટિએ, મહારાજની દ્રષ્ટિએ એ વચનામૃત ઉજવ્યો કહેવાય, વચનામૃતનો મહોત્સવ કર્યો કહેવાય, ઉત્સવ ઉજવ્યો કહેવાય. આપણે એવો ઉત્સવ ઉજવવો છે. આશા રાખું છું કે તમે પણ આ વિચારમાં ભેળા ભળશો. ભળશો બધા? ક્યારે ભળ્યા કહેવાય? આપણે કોઈ ફંડફાળા કરવાના નથી. આ વચનામૃત મહોત્સવ માટે કોઈ ફંડફાળા થવાના નથી, કોઈ કરવાના નથી. છતાંય ફંડફાળો બધાની જોડેથી લેવાનો છે, પૈસાનો નહીં, સમયનો નહીં. વર્ષ દરમિયાન તમારા જીવનને બદલવાનો ફંડફાળો જોઈએ છે. ચેન્જ યોર લાઈફ. બસ આપણે આપણું જીવન બદલીએ એ ફંડફાળો જોઈએ છે. બીજો કોઈ આર્થિક કે ઇકોનોમિક કોઈ સેવા લેવાની નથી કોઈની પાસે.
આપણા જીવનમાંથી જે કંઈ કસરો છે, જે કંઈ ખૂટે છે, મહારાજને રાજીપાના રાજી કરવા માટે જે કંઈ આપણેમાં તૂટી રહે છે એ નિવારવી છે. બસ મહારાજ રાજી થાય એવું જીવન બનાવવું છે, મહારાજને ગમે એવું જીવન બનાવવું છે, મહારાજની મરજી મુજબનું જીવન બનાવવું છે, મહારાજના અભિપ્રાયને મહારાજના સંકલ્પને આપણા કરવા છે. બસ આ ફાળો જોઈએ છે. આપશો બધાએ? કેટલા નોંધાવશો? આંગળી ઊંચી કરો. જોઈ કોઈ કિંમત નથી એની, કોઈ ફિગર લખવાની નથી. બસ આ ફાળો આપણું જીવન બદલવાનું છે. હું તો એ શરતે થોડુંક આગળ વધું છું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષસ સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી કે છે? લખ્યું છે હતી. હતી એટલે ભૂતકાળ. મહારાજ ગયા. આપણો કારણ સત્સંગમાં ભૂતકાળ ન ચાલે. આપણે તો સદાય મહારાજ પ્રગટ પ્રગટ અને પ્રગટ છે. સભા ભરાઈને બેઠી. અહીંયા ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિ બેઠા છો. હરિકૃષ્ણ મહારાજ બિરાજ્યા, આ મહારાજ બિરાજ્યા છે. પ્રત્યક્ષ ભગવાન સભા કહીને બિરાજ્યા છે. એમની જ સભા છે. એમની જ સભામાં સંતો બેઠા છે. એમની જ સભામાં આપણે બધા બેઠા છે. આ પ્રગટ પુરુષોત્તમ નારાયણની સભા છે. અક્ષરધામની સભા છે. પરભાવની સભા છે. આ શ્રીજી મહારાજની વ્યતિરેક સ્વરૂપની સભા છે. અને મહારાજે કૃપા કરીને આપણને એમની સભામાં બેસાડ્યા છે. વિશ્વાસ આવે છે બંધુ? બસ આપણે ભગવાન પ્રગટ હતા એમ નહીં, પણ મહારાજ પ્રગટ છે. સભા ભરાઈને બેઠી હતી એમ નહીં, સભા ભરાઈને બેઠી છે. આવું નિરુત્થાનપણે વર્તવું જોઈએ. મહારાજની પ્રગટની સભા છે. દર્શન કરતી વખતે ત્યાં ફોટો નથી, પ્રતિમા નથી, સ્વયં સાક્ષાત પોતે મહારાજ છે. અને એ મને સામે ઊભા છે, હું એમની સામે ઊભો છું, મને કૃપા કરીને દર્શન આપે છે. બસ આ કોઈ ફોટો નથી, પ્રતિમા નથી, એવા ભાવથી જ દર્શન કરો. તો આ થયો પ્રગટનો સત્સંગ. નહીંતર મહારાજ ગયા ગયા ગયા, ભગવાનની સભા ભરાઈને બેઠી હતી 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 એ વિચાર પણ કોઈ દિવસ નહીં કરવાનો. નહીંતર આપણે કારણ સત્સંગના સભ્ય નથી. હવે આગળ મહારાજ શું કહે? શરૂઆત કેવી કરે છે? પ્રથમનું પહેલું વચનામૃત શરૂઆત ક્યાંથી કરે? જો પહેલી ચોખવટી કરું કે તમામ વચનામૃતની અંદર શરૂઆત જ આવી આવે. આ દિવસે આ તારીખે મહારાજ આટલા વાગે સાધુની જાયગાને વિશે, ત્યાં તો ક્યાં તો લખ્યું હોય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાધાબારના ઓરડીઓની વસરીએ, દક્ષિણાબારના ઓરડાની વસરીએ, રીતસર મહારાજે કોઈ ભવિષ્યમાં એવું ન કહે કે આ વાત સાચી છે ખોટી છે. મહારાજે વિથ એવિડન્સ, પુરાવા સાથે, તારીખ વાર સમય સ્થળ ક્યાં સભા ભરીને બેઠા હતા, કોણ કોણ હતા, આ બધા સાથે શ્રીજી મહારાજે બધાએ લખાયું. કોઈ ચેલેન્જ ન કરી શકે આ પુસ્તકને, આ વાતને. અને બીજું, એટલા માટે જ માત્ર નથી લખાયું, પરંતુ સભા શરૂ થાય આપણી એટલે સૌ પ્રથમ મહારાજની મૂર્તિનું ચિંતવન કરીને મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, ગુલદાવદીના પુષ્પના હાર ધારણ કર્યા છે, ગુલાબના હાર ધારણ કર્યા છે અને મહારાજ સભા કરીને બિરાજમાન છે એ પ્રગટ ભાવ ખડો થઈ જાય. એટલા માટે એક એક વચનામૃતની અંદર મહારાજની મૂર્તિનું વર્ણન આવે છે. આપણે પણ વાંચતી વખતે કે સાંભળતી વખતે તરત જ સાદ્રશ્ય થઈ જવું જોઈએ. આપણને તરત બધા વિચારોને ભૂલીને મહારાજની મૂર્તિ, મહારાજ સ્વયં પ્રગટ બિરાજમાન છે એવો પ્રગટ ભાવ આપણે સાદ્રશ્ય કરવો. બધાને અડધી મિનિટ માટે તક આપું છું, નેત્ર બંધ કરીને મહારાજની મૂર્તિને ધારવાનો પ્રયત્ન કરો કે મહારાજ પ્રગટપણે શ્વેત વસ્ત્ર ધારણ કરીને બિરાજ્યા છે. એક મિનિટ માટે, બધા અડધી મિનિટ માટે બધાએ ધારી લો, મહારાજની પ્રગટની સભા છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી, મોટા મોટા સંતો બિરાજ્યા છે. સર્વે અહીંયા જ છે, હતા એમની છે જ આ રહ્યા અને મને એમાં કૃપા કરીને એમની સભામાં બેસાડ્યો છે. બસ મહારાજ પ્રગટપણે વાત કરી રહ્યા છે. આ વતનામૃત વંચાય છે એમ નહીં, મહારાજ જ વાત કરે છે અને મારા માટે વાત કરે છે. આ વિચારથી મહારાજની મૂર્તિ ધારી લો.
चलो प्रकट छे, विराजमान कर्या, हवे महाराज शू कहे छे सांभळजो। कोना माटे वात करे छे? आ मारा माटे करे छे। कोई पण वचनामृत वांची एटले पहेलो विचार आ करवानो, महाराज मारा माटे ज वात करे छे, मने संबोधीने कहे छे, मारी कसोरो जोईने कहे छे, मारी खूटती कड़ीने जोईने कहे छे, महाराज अंतर्यामी छे। आ बधा माटे वात थाय छे एवुं विचारवानुं ज नहीं, मारा माटे स्पेशियल वात काढी छे महाराजे, तो ज आपणे लई शकशुं, વેચાશે નહીં, નહીતર શું થાય, વાત વેચાઈ જાય નહીં, બધા માટે નહીં, મારા માટે વાત કરે છે। શું કરે છે મહારાજ? મારા માટે વાત। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, હે સંતો, હે હરિભક્તો, સર્વે સાધનમાં કયું સાધન કઠણમાં કઠણ છે? પ્રશ્ન સાંભળ્યો, સાધન સર્વે સાધનમાં કઠણમાં કઠણ સાધન તે કયું છે? હવે સાધન એટલે શું? સાધન એટલે ભગવાનને રાજી કરવા માટે આપણે જે જે કંઈ કંઈ કરીએ એ બધા સાધન કહેવાય। દાખલા તરીકે માળા કરીએ, તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, યજ્ઞ કરીએ, દાન કરીએ, પૂજા કરીએ, સવારમાં ઉઠીને મંદિર આવીએ, દર્શન કરીએ, દંડવત કરીએ, આ બધા સાધનો છે। માનસી પૂજા કરીએ, ધ્યાન કરીએ, આ બધા ભગવાનને પ્રસન્ન કરવાના સાધનો છે। મહારાજ એવો પ્રશ્ન પૂછે છે કે આ બધા સાધનો તો બધા આપણે કરીએ છીએ, પરંતુ એમાં કઠણમાં કઠણ સાધન કયું? કઠણમાં કઠણ સાધન કયું એટલે કે અઘરામાં અઘરું સાધન કયું? તમે કહેશો, સ્વામી ઉપવાસ કરવો ને મારો હારું, એકાદશી કરવી ની અઘરી, ત્રણ વખત ફરાળ કરીએ તો હાંજે પગમાં લોટ ઉડે, તો એમ થાય કે આ એકાદશી ઘડીકમાં આવી ગઈ? ભલે રોજ કરતા એકાદશી મોંઘી પડતી હોય, અને રોજ આઈટમ હોય ને એના કરતા એકાદશી આઈટમે જાજી હોય। એક બહેન કીધું, કેટલી શું આજ જમ્યા હતા? કે સ્વામી અગિયાર રસ। શું જવાબ આપે છે? અગિયાર રસ લે, અને વાત એ સાચી હોય, અગિયાર રસ થતા હોય પૂરા, અગિયાર આઈટમ કરી હોય। બોલો, ઓલી ચિપ્સ ને પેલી ચિપ્સ ને બટાકાનો કેવડો ને પેલો કેવડો ને પેલો ને પેલો ને, તમે જોવો મને નામે નથી આવડતા બધા, બફ વડા ને ફલાણા વડા ને ઓલી ને તોલી ને, બોલો કેટલું બધું કર્યું હોય, એ અઘરું। એના કરતા કે આ કારતક શું, એકાદશી નકોડી આવે ને એ અઘરી। અમારા સંતો પાંચ પાંચ ઉપવાસ કરે છે, બોલો કેટલા બેઠા છે, પાંચ પાંચ ઉપવાસ કર્યા છે, કેટલા હરિભક્તો હોય છે, બોલો અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ, પૂર્ણ, આજે પાંચ ઉપવાસ છે, કેટલા? એને હમણાં લિસ્ટ બોલું છું, બોલો મારી જોડે લિસ્ટ આવ્યું છે। અમારે 18 સંતો એવા છે જેને નકોડા ઉપવાસ કર્યા છે, પાંચે ઉપવાસ, પાંચ। 90 સંતોને મહિલા મુક્તો એવા છે, 90, કે જેમણે માત્ર લિક્વિડ થોડું લઈને ઉપવાસ પાંચ કર્યા છે। કેટલાક 14 મુક્તો એવા છે કે પાંચે પાંચ એકટાણા એક ટાઈમ કોરા કરીને જમ્યા છે। કેટલાક નિર્જળા વાળા મુક્તો છે, અમારે બે સંતો તો બિલકુલ 5 દિવસથી નિર્જળા છે। તાળી તો પાડો, રાજીપો તો આપો, આપણે સંતો ધન્યવાદ। હું તો હમણાં એકાંતમાં હતો, મને આજે સવારે આવતા આવતા ખબર પડી, 5-4 દિવસથી પાણી નથી લીધું, મેં સંતોને આગ્રહ કરીને સવાર પાણી પાયું, પણ મહારાજે એને અઘરું નથી કીધું। બોલો, મહારાજ નો જવાબ જુદો છે, આ બધું અઘરું એના કરતા કંઈક બીજું મહારાજને ગમ્યું છે, આના કરતા બીજું અઘરું લાગ્યું છે। બોલો શ્રીજી મહારાજ શું બોલ્યા છે સાંભળજો, સર્વે સાધનમાં અઘરામાં અઘરું કઠણમાં કઠણ સાધન તે કયું છે? હવે આ કઠણ ના પડે યારું, નિર્જળા પાણી નહીં પીવાનું, નકોડો ઉપવાસ, અને 5 દિવસ પાણી નહીં પીવાનું, પણ મહારાજે એને પ્રમાણ નથી કર્યું, એના કરતા સંતો કંઈક અઘરું બતાવ્યું છે। શું બતાવ્યું છે ધ્યાનથી સાંભળજો, ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં। હવે એમને જે કહેવું એ બીજાને કોને આવડે? વેલા આપણે એવું નહીં સમજવાનું કોઈ ન આવડ્યું,
બધાને આવડતું હતું, મોટા મોટા સંતો હતા, ધામમાંથી આવેલા મુક્તો હતા બધા. પરંતુ મહારાજ પાસે ઉત્તર કરાવવો હતો એટલે કોઈએ સાચો ઉત્તર કર્યો જ નહીં, આપણે એવું સમજવાનું. હવે મહારાજ પછી ઉત્તર કરે છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો એનો ઉત્તર તો અમે કરીએ, કારણ કે બધા સાચો બોલી જાય મહારાજને ઉત્તર કરવાનું રહે નહીં. આ મહારાજના મુક્તોની લીલા હતી, જ્યારે મહારાજ પ્રશ્ન પૂછે ને એટલે ઉત્તર જાણીને ખોટો કરે, કારણ કે ઉત્તર તો મહારાજ સાચો કરે ને. મહારાજ પાસે ઉત્તર કરાવો તો કેટલું દીનપણું, આધીનપણું, દાસપણું, કેટલું ગરીબપણું કહેવાય સંતોનું. સંતો આપણને સહેજ આવડતું હોય તો આપણે કુદકા મારીએ, પણ નહીં, જો આ રીત બતાવી છે. સંતો ધામમાંથી આવેલા મુક્તો હતા ને છતાંય એમણે સાચા ઉત્તરો નથી કર્યા, મહારાજ પાસે કરાયા છે. અને મહારાજ પાસે ઉત્તર કરાવે છે, પછી મહારાજ બોલ્યા છે, પછી શ્રીજી મહારાજ બોલ્યા કે લે એનો ઉત્તર તો અમે કરીએ. મહારાજ બોલ્યા છે, અમારા સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના સ્વરૂપ આપણા ભગવાન કોણ છે? મહારાજ. મહારાજના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી. હવે એ તો અખંડ વૃત્તિની વાત કરે છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. હું તો તમને પ્રશ્ન પૂછું છું કે વૃત્તિ રાખવી કઠણ પડે છે આપણને? દાડામાં 5 મિનિટ વૃત્તિ રાખવી ને એ કઠણ પડે છે. પૂજા કરતા હોય તો પૂજામાં વૃત્તિ બીજે દોડતી હોય, સાચું? માળા પહેરાવે તો માળામાં વૃત્તિ બીજે દોડતી હોય. ધ્યાન કરવા હોય તો ધ્યાન અહીંયા આંખે, લોકો એમ જાણે છે કે ધ્યાન કરીએ છીએ, પણ આપણું મન ક્યાંય ભમતું હોય? વૃત્તિ એટલે મન. મહારાજ તો એવું કહે છે કે અખંડ વૃત્તિ રાખો ભગવાનના સ્વરૂપમાં. આપણે તો તૂટક તૂટક પણ નથી રહેતી, એ કઠણ પડે છે. કેમ કઠણ પડતું હશે કહોજો, કેમ કઠણ પડતું? શ્રીજી મહારાજે, અને પછી મહારાજે એનું પરિણામ શું આપ્યું સાંભળજો. અમારા સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ અમારા સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી કોઈ અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. આ મોટામાં મોટી પ્રાપ્તિ કહી દીધી. એ મોટા મોટો સાધુ, મોટા મોટો હરિભગત, કોણ? જેને ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ મોટામાં મોટો હરિભગત ને મોટામાં મોટો સાધુ. આવું મહારાજ મધ્યના 36માં વતનામૃતમાં બોલ્યા છે કે મોટેરો કોણ? જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે એ જ મોટેરો. સાધુ હોય તો ભલે ને, ગ્રહસ્થ હોય તો ભલે. પછી મહારાજ શું બોલ્યા છે? કાંજે કેમ આવું? કાંજે અમારી મૂર્તિ છે એ તો ચિંતામણી તુલ્ય છે. ઉપમા શાની આપી મહારાજને? મહારાજે પોતાની મૂર્તિ, પોતાના સ્વરૂપને શાની ઉપમા આપી? ચિંતામણી તુલ્ય છે. હવે જો ચિંતામણી મનાય, ચિંતામણી એટલે સમજ્યા, જે ચિંતવે એ બધું એમાંથી નીકળે એને કહેવાય ચિંતામણી. લૌકિક પદાર્થ છે, અલૌકિક પદાર્થ નથી, આ તો અલૌકિક ચિંતામણી છે. ચિંતામણીમાંથી આલોકની વસ્તુ નીકળે, મહારાજનું ભગવાનનું સુખ ના નીકળે, મૂર્તિનું સુખ ના નીકળે. પરંતુ આલોકની કિંમતીમાં કિંમતી જો કોઈ પદાર્થ હોય, વસ્તુ હોય, તો એ ચિંતામણી છે. એટલે એની ઉપમા આપી. બાકી આ ઉપમા મહારાજની કમ્પેરિઝન શક્ય નથી, આલોકની વસ્તુ સાથે ભગવાનની કમ્પેરિઝન ના થાય, પણ કરી, કારણ કે આપણે આલોકના છીએ ને, એટલે આલોકના ને આલોકની કમ્પેરિઝનથી હરખો આવે. મહારાજના દાંત કેવા? તો કે દાઢ્યમ નીકળી જેવા, કારણ કે આપણે દાઢ્યમ જોયા છે, આપણે દાઢ્યમ જોયા છે એટલે આપણને ખબર આવે. મહારાજનું મુખ કેવું? તો કે ચંદ્ર, ચંદ્ર જેવું, કારણ કે ચંદ્ર જોયો છે. એટલે ઉપમા મોટા મોટા સંતોએ મહારાજની ઉપમા આપી, આવી આપી. મહારાજનું ઉદર પેટ કેવું? તો કે પીપળના પાન જેવું. આવું કીર્તનોમાં લખ્યું છે. હવે પીપળનું પાન આપણે જોયું છે, કેવું કૂણું પાન હોય, એવું કૂણું માખણ જેવું મહારાજનું ઉદર હતું. આવી ઉપમાઓ આપી. આ ખરેખર કોઈ ઉપમા શક્ય નથી, આલોકની વસ્તુ છે. મહારાજ તો દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે, પરભાવનું સ્વરૂપ છે. મહારાજની સાથે કોઈ વસ્તુ કમ્પેર થાય જ નહીં. પરંતુ આપણે આલોકના છીએ એટલે આપણને આલોકની ઉપમા આપે તો કંઈક હુજ પડે, કંઈક ટપ્પી પડે. એટલા માટે આ બધી ઉપમા આપી છે.
ચિંતામણી એ આલોકની અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ છે. એટલે આ મહારાજને ચિંતામણીની તુલના કરી કે ચિંતામણી તુલ્ય છે મહારાજની મૂર્તિ. મહારાજ કે અમારી મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. શાના માટે આવું કીધું? તો મુક્તો ચિંતામણીનું મૂલ્ય સમજાય. મહારાજમાં વૃત્તિ નથી રહેતી. એ કેમ રહેતી નથી? કોની રહેતી નથી? આગળ એક બીજું વચનામૃત જોઈએ છે કે કોની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં નથી રહેતી અને કેમ નથી રહેતી. આપણે વચનામૃત જોઈશું તો ખ્યાલ આવશે. પ્રથમનો 49 ગઢડા, પ્રથમનો 49માં હમણાં આપણે આના રેફરન્સમાં જોઈએ છીએ, કારણ કે આની સાથે રિલેટેડ વચનામૃત છે. પરંતુ મુક્તો બહુ મોટો પ્રશ્ન છે કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી નથી. ચિંતામણી તુલ્ય છે છતાંય તે એમાં વૃત્તિ નથી રહેતી, અને જગતના પદાર્થમાં સહેજે સહેજે રહે છે. નથી રાખવી તોય રહે છે, ભજન કરતા કરતાય રહે છે. અરે દર્શન કરતા હોય, ઠાકોરજી આગળ ઉભા હોય અને આપણી વૃત્તિ બીજે દોડતી હોય, બને? આવું બને? કેટલાને લાગુ પડે છે? કેટલાને બને છે? આંગળી ઊંચી કરો જો. પેલા ધ્યાન ભજન કરતા હોય ને આપણી વૃત્તિ બીજે દોડતી હોય. એટલે આ ભજન કરવા બેઠા છીએ ત્યાં તો ભગવાનમાં વૃત્તિ રાખો. મહારાજ તો આપણી પાસે એવી આશા રાખે છે કે લ્યા તમે તપ કરશો, જપ કરશો, વ્રત કરશો, યજ્ઞ કરશો, કરોડોના દાન કરશો, એના કરતાં પણ અમારા સ્વરૂપમાં તમે વૃત્તિ રાખો તો અમે તમારી પર ખૂબ રાજી થશું. અખંડ વૃત્તિ કહે છે. આપણે વૃત્તિ તો રાખતા થઈએ અને એમાંય ધ્યાન ભજન કરવા બેસીએ એટલી વાર તો વૃત્તિ રાખીએ, પરંતુ નથી રહેતી. એનું શું કારણ? બે કારણ છે. એના બે કારણ છે. એક, આમાં આપણે માલ માન્યો નથી. જેમાં માલ માન્યો હોય ને એમાં વૃત્તિ સહેજે સહેજે રહે, રાખવી ના પડે, સહેજે સહેજે રહે. સાચી વાત છે. જેમાં માલ માનવાનો હોય એમાં વૃત્તિ રાખવી ના પડે, સહેજે સહેજે રહે. એક બહેને પૂછ્યું કે ભાઈ કેમ, એક સભા હતી, મેં આગળથી ફોન કરેલો અઠવાડિયા પહેલા કે આ દિવસે સભા છે આવજો. હવે મારી ભૂલ કે મેં અઠવાડિયા યાદ ના કરાવ્યું. સભા પછી બીજા દિવસે ફોન કર્યો, કેમ આયા નહીં? તા કે સોન લે ભૂલી જ ગયો. હા હા ભૂલી જ ગયો. તમે ફોન કર્યો તો મને છેક સુધી યાદ હતું, કાલ જવું છે, કાલ જવાનું છે, કાલ જવું છે, પણ છેલ્લે દાડો હા ભૂલી જ ગયો. એ ભૂલી કેમ ગયા? મેં પછી ધીમે રહીને પ્રશ્ન પૂછ્યો કે દયાળુ, તમે કોઈની પાસે 5-10 લાખ રૂપિયા માગતા હોય કે 2-4 લાખ રૂપિયા માગતા હોય અને એણે કહ્યું કે અઠવાડિયા પછી આવીને લઈ જજો, તો તમે ભૂલી જાઓ કે ના ભૂલી જાઓ? તા કે ના ભૂલાય સાહેબ, ભૂલાતું હશે. એ નથી ભૂલાતું, એનું કારણ શું? આ ભૂલી ગયું એનું શું કારણ કહેશો? પેલામાં માલ માન્યો છે, એટલો માલ આમાં માન્યો નથી. સાચો ખોટું? આ પેલામાં વૃત્તિ રહે છે, રાખવી નથી પડતી, સહેજે સહેજે રહે છે, કારણ કે એમાં માલ માન્યો છે. એમાં આપણને કંઈક મળવાનું છે એવું માન્યું છે, એમાં સ્વાર્થ મનાયો છે, અને એટલે એમાં વૃત્તિ રાખવી નથી પડતી, સહેજે રહે છે. અરે 1-2 લાખની ક્યાં વાત કરો છો? ઘરના મહિલાઓ જોજો તમે, કે તમે કોઈક દિવસ દૂધ ચૂલા ઉપર મૂક્યું હોય, દૂધ ઉકળવા માટે કે ગરમ કરવા માટે મૂક્યું હોય, બોલો એ વૃત્તિ, બોલો તમે માળા કરતા હોય તો વૃત્તિ પેલા ચૂલા ઉપર રહે છે. કેમ રહે છે? કારણ કે દૂધમાં જેટલો માલ માન્યો છે ને એટલો તે ભગવાનમાં નથી માન્યો. બોલો સાચી વાત છે. દૂધ ઉભરી જશે, દૂધ ઉભરી જશે, દૂધ ઉભરી જશે. બોલો વૃત્તિ ઘડીએ ઘડીએ જોવા જાય, હારું ઉભરો નથી આવ્યો, હારું ઉભરો નથી આવ્યો, હારું ઉભરો નથી આવ્યો. દાળ મૂકી હોય, બળી નહીં જાય, બળી નહીં જાય, દાજી નહીં જાય, દાજી નહીં જાય. મુક્ત કેમ? ત્યાંની ત્યાં વૃત્તિ રહે છે. સાચી વાત છે. છોકરો ઘરમાં કોઈક માંદું હોય તો વૃત્તિ આપણી ત્યાંની ત્યાં રહે છે, ભગવાનમાં નથી રહેતી. કારણ કે એટલો માલ જેટલો દૂધમાં માલ માન્યો છે, હવે દૂધ ઉકળી જશે ને કદાચ ઉકળી જશે ને ઉભરી જશે તો કેટલું નુકસાન જશે કહો છો? એ 2 કોથળી હોય તો 2 કોથળીનું 100 રૂપિયાનું કેટલું થાય? પણ એ 100 રૂપિયા જેટલો આનો માલ નહીં, પણ નહીં, એમાં જેટલો માલ માન્યો છે એટલો ભગવાનમાં નથી માનાણો, અને એટલા માટે એમાં વૃત્તિ નથી રહેતી. પહેલું કારણ આ છે. જેમાં માલ માન્યો હોય, જોજો તમે, ધ્યાન ભજનમાં વૃત્તિ બીજે જાય છે, ક્યારેક તપાસ જો ક્યાં જાય છે? જેમાં માલ માનવાનો છે ને એમાં જતી હશે. જેમાં પછી પૈસામાં, દ્રવ્યમાં, રૂપમાં, રસાસ્વાદીઓ સ્વાદીઓ હોય તો સ્વાદમાં, જેમાં માલ માન્યો હોય, જેમાં રસ હોય, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો જેમાં આશક્તિ હોય, જેમાં રસ હોય, જેમાં પોતાને શોખ હોય, જે પોતાને ગમતું હોય, એમાં વૃત્તિ દોડી જાય છે. એનો અર્થ હજુ આપણે ભગવાનમાં માલ માન્યો નથી, આપણને ભગવાનમાં એટલો રસ નથી, આપણને ભગવાન એટલા ગમતા નથી. આ બધો એનો અર્થ એવો થાય છે. જે જો આ ગમે, જો આમાં માલ મનાય, આ ગમે, આમાં રસ હોય, તો આમાં વૃત્તિ રહે છે, રહે જો. ક્રિકેટનો રશિયો હોય અને મેચ આવતી હોય પેલા ટીવી ઉપર, બોલો
હવે એને કીધું હોય તું સભામાં બેસ, બોલો સભામાં બેઠો બેઠો પેલું કોલેન ઉપર પૂરો અહીં જોયા કરતો હોય, કેમ? એને માલ એ માન્યો છે, ત્યાં એને એમાં રસ છે, એટલો ભગવાનમાં નથી. સાચું? આ વાત સાચી? ચિંતામણી છે. મહારાજ બોલ્યા છે એટલા શબ્દ વાપરવો પડ્યો મહારાજને, કે ચિંતામણી છે, સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, જેને જેમાં બધું આવી જાય. અને ચિંતામણીનો ગુણધર્મ શું ખબર છે? જેના હાથમાં ચિંતામણી હોય એ જે ચિંતવે બધું મળે. ચિંતવે કે તૈયાર ભોજન થઈ જાઓ, સામે તૈયાર ભોજન થઈ જાય. ચિંતવે કે એક સાત માળની હવેલી થઈ જાઓ, સાત માળની હવેલી થઈ જાઓ. ચિંતવે કે અંદર ફર્નિચર થઈ જાઓ, ફર્નિચર થઈ જાય. ચિંતવો કે આ ફલાણું મળી જાઓ, ફલાણું મળી જાય. ભક્તો, આ ચિંતામણીનો ગુણધર્મ છે. મહારાજ એવું કહેવા માગે છે, જો અમારી મૂર્તિ તમે સાચવશો, વૃત્તિ કરીને તમે સાચવી રાખશો, એમાં જો અખંડ વૃત્તિ રાખશો, અને ચિંતામણી જો તમને પ્રાપ્ત, મૂર્તિરૂપી ચિંતામણી પ્રાપ્ત થઈ ગઈ. શ્રીજી મહારાજે આગળ આશીર્વાદ આપ્યો છે, ઇનડાયરેક્ટલી કહી દીધું, તમે જે ચિંતવશો તમારા સંકલ્પો સાકાર થશે. તમે જે સંકલ્પ કરશો એ સાકાર થશે. બોલો, જેને ભગવાનને રાખ્યા, જેને ભગવાન સાથે જોડાયા, જોડાવાની બે પ્રથા છે, બે પ્રક્રિયા છે, જોડાવાની બે રીત છે. ભગવાનમાં જોડાવાની બે રીત છે, મહારાજ સાથે મૂર્તિમાં જોડાવાની બે રીત છે, બે પદ્ધતિ છે. એક અવરભાવની પદ્ધતિ, એક પરભાવમાં જોડાવાની પદ્ધતિ. એક વૃત્તિય કરીને જોડાવાય અને બીજું પ્રતિલોમ ભાવે જોડાવાય, જે આપણી કારણ સત્સંગની પદ્ધતિ આ છે. પ્રતિલોમ ભાવે મહારાજમાં જોડાવું, એટલે કે મહારાજ સાથે એકમેકપણું, રસબસપણું, ઓતપ્રોતપણું, તદરૂપપણું, તદલીનપણું, રોમ રોમપણે એકતા, જેને બીજા શબ્દોમાં કહીએ અનાદિ મુક્તની લટક. આ રીતે મહારાજમાં જોડાવાય કે મહારાજ મારાથી છેટા નથી, દૂર નથી, સામે નથી, સિંહાસનમાં નથી, પરંતુ જે મહારાજે મને પોતાની મૂર્તિમાં રાખ્યો છે એ મૂર્તિ દૂર નથી. કે સ્વામિનારાયણની મૂર્તિને મોકયનાદી તેને છેટાપણો કે જુદાપણો નથી કેદી. એક મેક યોત પ્રોત વાણ તણાને ન્યાય તદરૂપ તદલીન થયે અંતરાય સર્વે જાય. તદરૂપ અને તદલીન જે થાય ને એને સર્વે અંતરાય જતો રહે. મહારાજ નોખાને જુદાય અને રહે જ નહીં. આ પ્રતિલોમ ભાવ થયો. પ્રતિલોમ ભાવે જોડાવાનો આ કારણ સત્સંગની રીત છે. જે વૃત્તિએ કરીને જોડાય એને ભક્ત કહેવાય, અને જે પ્રતિલોમ ભાવે જોડાય એને મુક્ત કહેવાય. એક ભક્ત થવાનો સિલેબસ છે, એક મુક્ત થવાનો સિલેબસ છે. આ બંને સિલેબસ છે. જેને ભક્ત, સાચા ભક્ત થવું હોય એને ભગવાનમાં વૃત્તિ રાખવી જરૂરી છે, અને જેને મુક્ત ભાવ કેળવવો હોય, સ્થિતિને પામવું હોય, એને પ્રતિલોમ ભાવે મહારાજમાં જોડાવું જરૂરી છે. આ બંને રીત જુદી છે, બંને રસ્તા જુદા છે, બંને માર્ગ જુદા છે. અહીંયા માત્ર મહારાજે પ્રથમના પહેલા વચનામૃતની અંદર વૃત્તિએ કરીને તો પહેલાં ભગવાનમાં જોડાવો, પ્રતિલોમ પણ એથી આગળનો સિલેબસ છે. પેલું 10મું ધોરણ છે, પેલું 12મું ધોરણ છે. તો આટલું તો કરો, મહારાજમાં વૃત્તિ તો રાખો. પરંતુ વૃત્તિ નથી રહેતી એનું કારણ આ ચિંતામણી મનાણી નથી. અને જે ચિંતામણી માનીને ભગવાનમાં જોડાયેલો હોય, મહારાજ કે જે સંકલ્પ કરે, ભલે પછી આ લુગડામાં હોય તો ભલે, અને આ લુગડામાં હોય તો ભલે. સંતો ધ્યાન રાખજો, જે સંકલ્પ કરે એના સર્વે સંકલ્પોને મહારાજ પૂરા કરે છે. ભક્તો, કારણ કે ચિંતામણી એની પાસે આવી ગઈ, ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી એને ગેઇન કરી લીધી, એ મોટું એને એને એની સાથે જોડાઈ ગયો. એ ચિંતામણીમાં વૃત્તિએ કરીને ભલે જોડાયો છે, પરંતુ ચિંતામણી મળી ગઈ. આ કરવાનું છે. જો આપણે બધું કરીએ, તપ કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, દાન કરીએ, પણ કરવાનો મુદ્દો આ છે. શ્રીજી મહારાજે પહેલા જ વતનામૃતમાં પોતાની મૂર્તિથી શરૂઆત કરી છે, મૂર્તિની વાતની શરૂઆત કરી છે. જો મધ્ય મંગળાચરણ હમણાં કહ્યું, મધ્યનું 13મું, એમાંય મૂર્તિની જ વાત છે, અને છેલ્લાનું 6મું એમાંય મૂર્તિની જ વાત છે. આ 3 મંગળાચરણ એટલે કયા? મહારાજનો આગ્રહ કેવો, શ્રીજી મહારાજનો આગ્રહ કેવો, પોતાની મૂર્તિની વાત કરતા મહારાજે શરૂઆત ત્યાંથી કરી. પહેલું જ વચનામૃત પ્રશ્ન એ પૂછ્યો, જવાબ પણ પોતે આપ્યો. અને મૂર્તિની વાતો એટલે જ કારણ સત્સંગ. અહીંયા શ્રીજી મહારાજે કારણ સત્સંગની થિયરીથી શરૂઆત કરી છે. પ્રથમનું પહેલું વચનામૃત કે મૂર્તિમાં વૃત્તિ રાખો, બીજું બધું સહેલું કરો, આ કઠણ છે એને સહેલું કરો. અને સહેલું તો થઈ જશે કે જો એમાં માલ મનાશે, એમાં રસ મનાશે, એમાં જો આપણને
આપણને હેતુ કંઈક એમાં કંઈક આશક્તિ થશે તો ઓટોમેટિક વૃત્તિ રહેશે જ, રાખવી નહીં પડે. જેમ આ લોકોને કોઈ પણ જેને જેમાં રસ હોય એમાં આશક્તિ રહે છે. ભૂખ્યો હોય ને સહેજ રસોડામાં જોઈને આવ્યો હોય કે આજે રસોડામાં સાંજે ફલાણી વસ્તુ બનાવવાની છે, મૂકતો બોલો એને બે દાડા સાંભળતું હોય ક્યારે દશેરા આવશે અને દશેરા જલેબીન ફાફડા, જલેબીન ફાફડા એને સાંભળતા જ હોય. બોલો એને દરેક ક્રિયામાં એમાં વૃત્તિ રહે જ, રાખવી ના પડે, રહેજે, સહેજે સહેજે રહે, કારણ કે એમાં આશક્તિ છે, એમાં એને માન માન્યો છે એટલે. અને નથી હું ભરતું મહારાજમાં વૃત્તિ નથી રહેતી એનું કારણ કે એમાં માલ માન્યો નથી. અને બીજું, મહારાજમાં વૃત્તિ નહીં રહેવાના મુખ્ય બે કારણ, એક માળ માન્યો નથી એ, અને બીજું આપણા જીવનનું લક્ષ્ય નક્કી નથી. આપણા જીવનનું લક્ષ્ય જ બન્યું નથી મૂર્તિ. જેમ જગતના જીવોને હરવું ફરવું ખાવું પહેરવું ઓઢવું પૈસો દ્રવ્ય સંપત્તિ એનો ધ્યેય બની ગયો છે, એના માટે જન્મ બની ગયો છે. મુક્તો આપણે ધ્યેય જ નથી બનાવ્યો કે મારે જન્મ ભગવાન સ્વામિનારાયણે મને આ કારણ સત્સંગમાં જન્મ શાના માટે આપ્યો, આવા સ્વામિનારાયણ ભગવાન કેમ મળ્યા છે, આવા બાપાશ્રી કેમ મળ્યા છે, આવો કારણ સત્સંગનો યોગ કેમ મળ્યો છે, શા માટે મારો જન્મ છે. તો આપણને એ દ્રઢ નથી થયું, હજુ નક્કી નથી થયું કે મારું કર્તવ્ય શું છે, મારે હવે શું કરવાનું છે, મારે આ જ કરવાનું છે, બીજું તો બધું સાઈડમાં મારે કરવાનું છે, પરંતુ મુખ્ય મારો ધંધો આ છે, મહારાજમાં જોડાયેલા રહેવું, ભગવાનની મૂર્તિનું મનન કરવું, એનું ચિંતન કરવું, એમાં વૃત્તિ રાખવી. અને ભગવાન મારું જીવન છે, જીવન નથી બન્યું આપણું, એના માટે જન્મ નથી બન્યો આપણો. આપણે જગતના જીવની પેઠે હજુ પૈસો ને દ્રવ્ય ને ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું એ જ આપણો ધર્મ બની ગયો છે મુક્તો, અને એટલે વૃત્તિ ભગવાનમાં નથી રહેતી. એવું હું નથી કહેતો, શ્રીજી મહારાજ બોલ્યા છે. હું સહેજ વચનામૃત વાંચું તમને ખબર પડશે. હવે પછી પ્રથમનું 49મું વચનામૃત, આના જ અનુસંધાનમાં શ્રીજી મહારાજ બોલ્યા છે, ધ્યાનથી સાંભળજો. પછી આપણા માટે થઈને મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે પ્રશ્ન ઉત્તર કરો. કયું વચનામૃત? પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનને વિશે એટલે કે આપને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, સાચું? આમાં મન મન ખેંચી લઈએ ને ત્યારે માન રહે, માળા ફેરવા બેઠા હોય તો ક્યાંય ભમતી હોય પછી યાદ આવી જાય કે હું માળા કરવા બેઠો છું, શું ધંધે બેઠો છું કે માળે બેઠો છું, આ પૂજા કરવા બેઠો છું, શું ધંધો કરું છું, એવું સાંભળી જાય વળી અને પછી ખેંચીને લાવીએ વૃત્તિને ત્યારે પછી માંડ માંડ રહે, સાચું? લાવો છો કદર ખેંચીને? આપણે ખેંચીને લાવતા ન હોય એટલે અહીંયા ખ્યાલ નહીં હોય, ભલે જાય જતી રહી બીજે એ ખબર નથી પડતી આપણને, તો એટલે જતી રહે છે એ ખબર નથી રહેતી. એક ભાઈ કે સ્વામી મને, અમે એક ભાઈના ઘેર પધરામણી ગયેલા, તે સારું સ્મેલ બરાબર ને પેલું લસણ ગંધાય બરાબરનું, લસણનો વઘાર કરેલો તારું બહુ ગંધાય, એટલે મેં કીધું તમે લસણ ખાવ? ના સ્વામી, હોય આપણા ઘરમાં લસણ? આટલી બધી સ્મેલ આવે છે? એમ કે સ્વામી મન તો નથી આવતી. મેં કે તમને નથી આવતી એનું કારણ છે, બોલો તમે ઘરમાં નહીં ખાતા બહાર ખાતા હશો? કે બહાર તો ખાઉં છું એટલે ના આવે, જે લસણ ખાતો હોય લસણની ગંધ ના આવે, સાચું? એટલે તમે બધા અનુભવી છો, સાચું? ના આવે, ડુંગળીની ના આવે, લસણની ના આવે, જે બીડી પીતો હોય ને બીડીના ધુમાડાની ગંધ ના આવે, પણ જે ના પીતો હોય બોલો ત્યાં પેલા ખૂણામ પીધી હોય ને કોકે તો એમ થાય કે આ કોક પીને આવ્યો લાગે છો, બોલો. એમ જેને વૃત્તિ કંટ્રોલ, જેને વૃત્તિ ખેંચવાની આદત જ નથી એના ખ્યાલ નહીં આવે. કોક દાડો ખેંચી હોય કે સાલું ભગવાન શિવે જોડીને હું કરવા પૂજા બેઠો છું, પૂજા કરવા બેઠો છું, ક્યાં જતી રહી અલ્યા, અને ક્યાં હું ભમું છું અત્યારે? મહારાજ બ્રહ્માનંદ સ્વામી આપણા માટે થઈને પ્રશ્ન પૂછે છે, બ્રહ્માનંદ સ્વામી માટે આ પ્રશ્ન એમના માટે નથી હો, એ તો અખંડ મૂર્તિમાં રહેનારા મુક્તો હતા આ બધા. આ બ્રહ્માનંદ સ્વામી એટલે આ બધા કેવા દિવ્ય મુક્તો, ભગવાનના ધામમાંથી પધારેલો દિવ્ય સમાજ હતો. આ તો આપણા માટે થઈને, આપણા જેવા થઈને આપણે પ્રશ્ન પૂછે છે આપણા માટે થઈને, એટલે જરા અડવા દેજો, આ વાત આપણા માટે થાય છો. બ્રહ્માનંદ સ્વામી એમ કીર્તનમાં ગાય, એને ચરણે લાવી ઉદ્વારે ખો, તેને ધ્યાન વિના હું તો દેખો,
બ્રહ્માંસાનું કીર્તન છે. બ્રહ્માંસ હોય કે મારે મહારાજની ઉદ્ધવરેખા જોઈ હોય કે મહારાજના ચરણ જોવા હોય તો મારે ધ્યાન કરવું નથી પડતું, વગર ધ્યાને મને આખી ઉદ્ધવરેખા, સોળ ચિહ્ન અને આખી મૂર્તિ દેખાય છે. એ મહારાજને આવો પ્રશ્ન પૂછે, કેટલું પોતાનું લેવલ નીચું કરીને બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછી રહ્યા છે કે હે મહારાજ, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે. આ પ્રશ્ન એમના માટે નથી હો, આપણે બધા કોઈ પૂછી એવા નતા, કારણ કે આપણે તો આબરૂનો સવાલ હોય એટલે આપણે ના પૂછીએ. પણ મહારાજને મોટા ગુનેગાર થયા છે આપણા માટે થઈને, કેટલું સ્ટાન્ડર્ડ એમનું લેવલ કેટલું નીચું કરીને વર્ત્યા છે. મુક્તાનંદ સ્વામી સભામાં બેઠેલા આ બાજુ સંતો, આ બાજુ હરિભક્તો. મહારાજ મુક્તાનંદ સ્વામી એક દિવસ કહે, મુક્તાનંદ સ્વામી તમને કે ગાઢ સંકલ્પ થાય ધ્યાન ભજન કરવા બેહો ત્યારે, કે ગાઢ થાય સંકલ્પ થાય ત્યારે. મુક્તાનંદ સ્વામી, ધૂળ હતી બાજુમાં, ધૂળ પેલી રેતી, તે હાથમાં મુઠ્ઠીમાં ધૂળ લઈને આમ રેતી લઈને આમ આમ પવન બહુ હતો એટલે મહારાજ આમ 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 કરવા માંડે, પેલો પવનમાં ઉડે પેલી રેતી. મહારાજ આવરીત ગાઢ સંકલ્પ થાય છે, આટલા બધા થાય છે, કેવો આમ આમ પવન જેમ આમ રેતી ઉડે છે ને ગાઢ સંકલ્પ અંદર ઉડ્યા કરે છે, એવા ગાઢ સંકલ્પ થાય છે. મુક્તાનંદ સ્વામી આવો જવાબ આપ્યો ત્યારે મહારાજ પેલા કાઠી દરબાર સામે બેઠેલા, એમને પેલા દરબાર તમને કઈ થાય છે કાઠીને પેલા પૂછ્યું, તમને કોઈ ગાઢ સંકલ્પ થાય? પેલા કાઠી શું કે, અરે મહારાજ વારો તો આવે ગાઢ સંકલ્પ, હોથા કાઢી નાખો કેવો. હવે મહારાજ તરત શું બોલ્યા ખબર છે? મહારાજ કે તમારો જવાબ છે ને મુક્તાનંદ સ્વામીનો છે, મુક્તાનંદ સ્વામી જવાબ આપ્યો ને તમારો છે, પણ તમને હુજત નથી પડતી ગાઢ સંકલ્પ કોને કહેવાય. અહીંયા બ્રહ્માનંદ સ્વામીને જે પ્રશ્ન, બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો એ કોના માટે પૂછ્યો છે પહેલા? આ એમના માટે નથી પૂછ્યો, આપણા માટે પૂછ્યો કે હે મહારાજ, જો આ પ્રથમના પહેલાને બિલકુલ મહારાજ પહેલા એમ કીધું બહુ કઠણમાં કઠણ છે ભગવાનમાં વૃત્તિ રાખવી, પણ કોના માટે કઠણ છે એનો જવાબ અહીં મહારાજ આપે છે. પ્રથમના 49માં શું કહે છે સાંભળજો. હે મહારાજ, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? એ તો રાખવી નથી પડતી, મેળે રહે છે. એમણે કહ્યું ને, દૂધમાં મેળે મેળે રહે, દૂધ ઉભરાતું ના હોય તો આપણે તો બધું બીજો વ્યવહાર કેટલો ઉભરી જતો હોય, કશું ના હોય. બોલો, સાંજે મીટિંગ હોય ને તો ભવરમાં પૂજા મનન કરતો હોય, આજે સાંજે મીટિંગ છે શું જવાબ આપીશ, શું વાત કરવાની. એટલે આ ભાઈ અત્યારે આની જોડે વાત કરીને જે કરવાની છે, મીટિંગ ચાલુ છે એની વાત કરીને. હા, ગણિતનો પીરિયડ ચાલતો હોય ત્યાં ગુજરાતી લાઈન ના મુકાય. હા, એક એટલી વિવેક હોય છે વિદ્યાર્થી અવસ્થામાંથી આપણને કે મેથ્સનો પીરિયડ ચાલતો હોય ત્યારે મેથ્સ જ ભણાય, એ વખતે ઇંગ્લિશ લાઈન ના મુકાય, ઇંગ્લિશના પીરિયડમાં ઇંગ્લિશ જ ભણાય, એ વખતે મેથ્સ ને સાયન્સ લાઈન ના મુકાય. એમ આપણે અત્યારે જેની જોડે મીટિંગ ચાલે છે એની જોડે કરી લો ને પહેલા, પણ મીટિંગ ચાલે છે મહારાજ જોડે, અને આપણું અંદરનો ને બહારનો ફોન ક્યાં ચાલતો હોય પહેલા, બીજે ચાલતો હોય. કેટલી આપણી વૃત્તિઓ ડોળાઈ ગયેલી છે. આ તો બહુ દયાળુ છે મહારાજ, એટલે આપણું તંત્ર ચાલે છે. એટલે કાઢી મૂકે, આપણને બોલો કાઢી મૂકે. ક્યાં ભમતો હોય આપણો ફોન? કાં તો ઇન્ટરનલ ફોન આપણો ક્યાંય ભમતો હોય, કાં તો બહારનો ફોન, બહારનો ફોન લઈને મંડ્યા હોય, ચાલુ પૂજાય આપણે મંડ્યા હોય. બોલો, અમારે એક વખત આરતી થતી હતી, આરતીમાં એક બેન આરતી કરવા બોલાયા, મેં ભોગ લાગ્યા, મોટા માણસ હતા, મેં કીધું આવો આરતી. ત્યાં આરતી કરતા કરતા ફોન ખકડ્યો હતો, ખિસ્સામાં જ કાઢીને હાથમાં આરતી, હલો હલો કરે, મને એવી દાદ ચડી, અમને શું કરવું હવે, આ ભોગ લાગ્યા ને. એટલે આ તારા બાપની, આપણા બાપની આરતી થાય છે પેલા, પણ એનું મહત્વ જ નથી, એમાં માલ માન્યો જ નથી. જેટલું મહત્વ એટલે આ ફોનનો, આનાથી મોટો તો કોઈ નથી. હું તો બધાને વિનંતી કરું છું, સવારમાં અડધો કલાક એક કલાક પણ એવો કાઢજો કે જેથી આપણી બધું જ પછી જીવનમાં, આપણા જીવનમાં કોઈક પ્રિન્સિપલ્સ હોવા જોઈએ, કોઈક સિદ્ધાંત હોવા જોઈએ. અમે તો બધા નિયમ આપીએ છીએ અમારા એવાયપીને, મુમુક્ષુ બેચના સર્વે સભ્યોને, કે સવારના 2 કલાક નો એન્ટ્રી, મહારાજમાં જ વૃત્તિ, મહારાજનું જ ભજન, મહારાજનું જ મનન, નહીં ફોન, નહીં કોઈ વાત, નહીં કોઈ બીજી, નો ટોકિંગ, નો ફોન, નો ડિસ્કશન, નો મુલાકાત. પ્રાયોરિટી આપો. બધાને વિનંતી કરું છું, આજે આ વતના વ્રતના સાર રૂપે આટલું શીખજો. મહારાજને સવારના 2 કલાક, વધુ નહીં, ઉઠ્યા પછીના 2 કલાક ફોન બિલકુલ બંધ કરી દો. શું થાય છે તમે જુઓ જ ખરા, કશું ઉલતાની સુલતાની નહીં થઈ જાય. આપણા જીવનમાં ભગવાનથી અધિક કશું નથી. આ તો ઉઠીને તરત જ પહેલાં જ જોવે, વોટ્સઅપ જ જોયા કરે, શું શું આવ્યા, કોના કોના મેસેજ આવ્યા, ઉઠીને પહેલો ધંધો આ કરવાનો,
ઉઠીને કેટલાકને પહેલું છાપવું જોઈએ, પેપર જોઈએ, ઉઠીને પહેલું ટીવી જોઈએ, ઉઠીને પહેલા ન્યૂઝ જોઈએ. કંઈક તો પ્રાયોરિટી આપી આપણા જીવનને. હું કાયમ માટે એક પ્રસંગ કહું છું, સરદાર વલ્લભભાઈનો. હું તો સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ કહેવાતા. તમે જો એમનો ડિસિઝન પાવર જોરદાર હતો. સરદાર સવારમાં એ જ્યારે હોમ મિનિસ્ટર હતા, ભારતના સૌ પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર નહેરુ અને હોમ મિનિસ્ટર સરદાર હતા, ગૃહમંત્રી. સરદારે એક દિવસ પોતાના સેક્રેટરીને બોલાવીને કહ્યું, જો સાંભળ, સવારમાં મારે 45 મિનિટ સુધી વોક કરવાનો નિયમ છે, વોકિંગ કરું છું 45 મિનિટ. એ 45 મિનિટ દરમિયાન ડોન્ટ ડિસ્ટર્બ મી, મને તારે ક્યારેય પણ ડિસ્ટર્બ નહીં કરવાનું. એ 45 મિનિટ દરમિયાન ગમે તેનો ફોન આવે, ગમે તેવા ન્યૂઝ હોય, ગમે તેવા સમાચાર હોય, ક્યારેય મને ડિસ્ટર્બ નહીં કરવાનો, મારી પાસે નહીં આવવાનું. તદ્દન કહી દેવાનું કે સરદાર અત્યારે વોકિંગ કરી રહ્યા છે. ત્યારે પેલા સેક્રેટરી પૂછે છે, ઈગરનેસથી પૂછે છે, જિજ્ઞાસા વૃત્તિથી પૂછે છે કે સરદાર સાહેબ, કદાચ કોઈ અગત્યનો, બહુ જ અગત્યનો ફોન આવે તો? ત્યારે સરદાર એ વખતે એમ બોલ્યા, તને ખબર નથી હું માત્ર વોકિંગ નથી કરતો, હું 45 મિનિટ દરમિયાન મારા ભગવાનની સાથે હું એક તાર થઈ જઉં છું, હું ભગવાનની સાથે એક તાર થઈ જઉં છું, હું ભગવાન સાથે જોડાઈ જઉં છું. અને એ દરમિયાન મારી જે બેટરી ચાર્જ થઈ જાય છે એની ઉપર તો હું આખા દિવસના નિર્ણયો લઉં છું. આ મારામાં જે શક્તિ અને તાકાત છે એ બધાનું કારણ એ મારી 45 મિનિટ છે. હું વોકિંગ નથી કરતો, હું 45 મિનિટ દરમિયાન ભગવાનની સાથે હું એક તાર થઈ જઉં છું. અને એના આધારે મારા નિર્ણયો આવે છે, એના આધારે મારામાં જે કંઈ સ્પિરિટ છે, યાર સ્પિરિચ્યુઆલિટી છે, મારી જે પર્સનાલિટી છે, એનું કારણ આ 45 મિનિટ છે. ડિપેન્ડ્સ અપોન 45 મિનિટ્સ. મુક્તો 565 જેટલા રજવાડાને એક કર્યા. આ બધાનો પાવર અને શક્તિનું મૂળ સ્ત્રોત કયું ખબર પડી પેલા? જીવનમાં કેટલો પ્રિન્સિપલ્સ કહેવાય, ભગવાનનું કેટલું પ્રાધાન્ય કહેવાય. મુક્તો આટલી સ્પિરિટ, આટલી સ્પિરિચ્યુઆલિટી, આટલો જ પાવર, આટલો જ જુસ્સો, આટલો જ જોમ, આટલો જ વિલ પાવર. મુક્તો આપણે પણ કરી શકીએ. ક્યારે? જો આપણે પણ ભગવાનને પ્રાધાન્ય આપીએ તો, આપણે પણ આ રીતે ભગવાન સાથે જોડાયેલા રહીએ તો. પ્લીઝ, મારી બધાને બે હાથ જોડે વિનંતી છે, અહીં આવેલા તમામને, સંતો હરિભક્તો બધાને, કે સવારમાં આપણે કોઈક પ્રિન્સિપલ્સ વાળું જીવન જીવો. સવારમાં ઉઠ્યા તરત મોબાઈલ, સવારમાં ઉઠ્યા તરત જ ન્યૂઝ, ને સવારમાં ઉઠ્યા તરત આખી દુનિયામાં શું થઈ રહ્યું છે. હું તો બધું જ પછી 2 કલાક, ફક્ત 2 કલાક હું તમારી પાસે માગું છું કે 2 કલાક એવી રીતે ભગવાનમાં જોડાયેલા રહો કે 2 કલાક કોઈની જોડે, ઘરમાં કોઈની સાથે વાત ન કરો. શક્ય હોય તો એ રીતે બધું ને શક્ય બને, એઝ યુ લાઈક. જો તમે શક્ય, જો તમે ઈચ્છો તો બધું શક્ય બનશે. હું તો 2 કલાક નો ટોક, નો વોક, નો એની એક્ટિવિટી. આ તો સવારમાં કેટલાકને ભલે તમે વોક કરવા જતા હોય તો વોકિંગ કરતા કરતા, જેમ સરદાર વોકિંગ કરતા કરતા પોતે ભગવાનમાં એક તાર રહેતા હતા, કરો. સવારમાં તમને વોક કરવાની ના નથી, એક્સરસાઇઝ કરવાની ના નથી, હેલ્થ માટે કંઈક કરતા હોય તો કરો, પરંતુ એ શરીરથી કરવાનું છે. મેન્ટલી, માનસિક રીતે ભગવાનમાં જોડાયેલા રહો, ભગવાનમાં વૃત્તિ કેળવો, ભગવાનની સાથે એક તાર થાવ. 2 કલાક પ્રાયોરિટી આપવાની છે આપણે, કે આપણા જીવનમાં ચિંતામણી છે, મોઘમ મોઘી વસ્તુ છે, ભગવાનથી અધિક કશું નથી. તમે, તમને એક પ્રશ્ન સામાન્ય પૂછું, આ મોબાઈલ ગમે એટલો કિંમતી હોય, ગમે એટલો કિંમતી હોય, પરંતુ એને ચાર્જ નહીં કરો તો ચાલશે? ચલો, તમે ફોરેનથી લાયા, તમે કદાચ 5 લાખનો મોબાઈલ લાયા છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એને ચાર્જ જ નહીં કરો તો કેમ ચાલશે? હું તો આપણે બધું કરીશું, પણ જેનાથી આપણું ચાર્જિંગ થાય છે, જે આપણા, આપણે સ્પિરિટ ક્યાંથી આવશે, આપણને જે શક્તિઓ છે ક્યાંથી ખીલશે,
આપણી સ્પિરિચ્યુઆલિટી ક્યાંથી આવશે? અને એનો સ્તોત્ર અહીંથી છે, એ પાવર હાઉસ છે, એની સાથે કનેક્ટ થાવ. સવારમાં બેટરી ચાર્જ કરો 2 કલાક, તો 22 કલાક તમે જોજો. બોલો, હું તમને વિથ ચેલેન્જ કહું છું, ઊંડો ઘાટ નહીં થાય, ઊંડો સંકલ્પ નહીં થાય, કોઈ ભૂંડી ક્રિયા નહીં થાય, ખોટું થશે નહીં, ખોટું ક્યારેય જોવાશે નહીં, મોટું આપ નહીં થાય. કારણ કે આપણી બેટરી ચાર્જ છે, સવારમાં ભગવાનની સાથે બેટરી ચાર્જ થઈ ગઈ. હું તો જે વાત કરું છું, મારા પ્રાઇવેટ અને પર્સનલ અનુભવોની વાત કરું છું. હું અત્યારે એક એક મહિનો હું એકાંતમાં હોઉં છું. મુક્તો, મને ઘણા પૂછે કે સ્વામી તમે એકાંતમાં શું કરો છો? હું એક જ જવાબ આપું છું, મારી બેટરી જબરદસ્ત ચાર્જ કરું છું. મુક્તો, આ હું ચાર્જ કર્યા પછી તમને કહું છું, ધીસ ઇઝ માય ઓન એક્સપિરિયન્સ. હું સરદારના એક્સપિરિયન્સ ઉપરથી નથી કહેતો. મુક્તો, ભગવાન સાથે એક તાર થાવ, પાવર હાઉસ છે, એની સાથે પાવર, તમે પાવર જનરેટ કરો. અને અહીંયા મહારાજ એટલે કહે છે કે અખંડ વૃત્તિ, ભગવાનમાં વૃત્તિ રાખવાથી ભગવાન સાથેનો આપણો પાવર જનરેટ થાય છે. એ ત્યાંથી પાવર ત્યાં ટ્રાન્સમિશન થાય છે. અહીંયા જેમ તમે બેટરી ચાર્જ કરવા માટે જેમ પ્લગિંગ કરો છો, મોબાઈલની બેટરી ચાર્જ કરવા શું કરો છો? પ્લગિંગ કરો છો, 2 કલાક 4 કલાક રાખી મૂકો છો, અને એટલે તમે આખો દિવસ એને સેફફુલ એને વાપરો છો. તમે ગમે ત્યાં જાઓ તો હલો હલો કરી શકો છો. પણ એ જ ભૂલી ગયા તો ઘણા એવું બને છે, ભૂલી ગયા હોય લો એટલે આખો દાડો હેરાન થવાનું. મુક્તો, જેમ એની આપણને વેલ્યુ છે, એમાંની વેલ્યુ સમજો. આપણે શ્રીજી મહારાજ કહી રહ્યા છે, બધું આવડ્યું, આખી દુનિયાનું નોલેજ છે આપણી પાસે, અને આ નથી તો શું વળ્યું? શું સમજ્યા? આ કરતા શીખો. મહાન પુરુષોએ આ કર્યું છે. આજે ગાંધીજીની જે મહાનતા હતી એનું કારણ આ હતું. ગાંધીજી વર્ષો પહેલા એમની આત્મકથામાં, એમની ઓટોબાયોગ્રાફીમાં લખેલી વસ્તુ છે. સાઉથ ઇન્ડિયામાં ગાંધીજીનો પ્રોગ્રામ હતો, 1942નો ઇન્સિડેન્ટ છે. 42માં જ્યારે ભારતની સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી, સાઉથ ઇન્ડિયામાં એમનો પ્રોગ્રામ હતો વિશાખાપટ્ટનમમાં. ત્યાં એમનો 3 દિવસનો સ્ટે હતો. આખો દિવસની મિટિંગો હતી અને રાત્રે ગાંધીજી એકદમ જાગી ગયા. સુતા સુતા રાતે થાકેલા હતા બરાબરના, બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. બેઠા બેઠા વટે કોને બેઠા હતા, ઊંઘી ગયા. જોડેવાળાએ કોઈ ઉઠાડ્યા નહીં, કારણ કે ઉઠે તો ઊંઘ ઉડી જશે, એટલે રેસ્ટ લઈ લેવા દો. આખા દિવસનો થાક હતો, ઊંઘી ગયા. રાતના 2 વાગે આંખ ખુલી ગઈ, અને 2 વાગે જે આંખ ખુલી અને એમણે એકદમ જોયું, ઘડિયાળમાં જોયું, 2 વાગે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રાતના 2 વાગે ધ્રુસકે નાનું બાળક રડે એમ રડી પડ્યા. જોડેવાળા સહસાથીએ કહ્યું કે બાપુ આપ રડો છો કેમ? ત્યારે એમણે કહ્યું કે જે ભગવાને મને શ્વાસ આપ્યો છે, જેને શક્તિ આપી, જેને મને આવડત આપી, બુદ્ધિ આપી, સ્પિરિટ આપ્યું, અને એ ભગવાનની પ્રાર્થના ભૂલી ગયો. એને પ્રાર્થના કર્યા વગર હું સૂઈ ગયો. મારા જીવનનો ક્રમ છે પ્રાર્થના કર્યા વગર સૂવું નહીં, અને હું પ્રાર્થના કર્યા વગર સૂઈ ગયો. અરે ભગવાનને હું ભૂલી ગયો. થાય છે કોઈ દિવસ આપણને દુઃખ? કારણ કે કરતા જ નથી, શરૂ જ નથી કર્યું આપણા જીવનમાં. હજુ જીવનમાં ભગવાનને પ્રાધાન્ય આપો. મુક્તો, આખી દુનિયાને પ્રાધાન્ય આપીએ છીએ આપણે, એક સિવાય, ભગવાન સિવાય, કે જે આપણા સુખનું મૂળ છે. આજે ગાંધીજીમાં શક્તિ ને તાકાત શાની હતી? એ સત્યનો રણકાર ક્યાંનો હતો? આ સત્ય સ્વરૂપ એવા ભગવાનની સાથેનું કનેક્શન હતું. એટલે એ સરદારમાં શક્તિ ક્યાંથી હતી? એ ભગવાન સાથેની શક્તિ હતી. અને મુક્તો, 1944 આપણો જ્યારે ઇન્ડિયાનો કેસ ચાલતો હતો લંડનની પ્રિવી કાઉન્સિલમાં, ત્યાંની સુપ્રીમ કોર્ટમાં, ત્યારે મુક્તો ગાંધીજીને એક વખત જવાનું થયું ત્યાંની કોર્ટમાં, ત્યાંની સુપ્રીમ કોર્ટમાં જવાનું થયું. ઓ
પોતડી પહેરીને જઈલા ગાંધીજી પોતડી પહેરતા. અને જ્યારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે પહોંચ્યા, એ વખતે મુક્તો સુપ્રીમ કોર્ટમાં જ્યારે આવે છે, ગાંધીજી આવે છે એવો સમાચાર મળ્યા, બધા રાહ જોઈને બેઠા છે. કોર્ટ આમ ચિક્કાર ભરાયેલી છે. જ્યાં ગાંધીજી અંદર પ્રવેશ કર્યો, આખી કોર્ટ ઊભી થઈ ગઈ. ત્યાંના સરકારી જે વકીલો હતા એ ઊભા થઈ ગયા. અરે બધા તો ઊભા થાય, પરંતુ ક્યાંય જજ ઊભા થાય? બોલો, જજ ઊભા થઈ ગયા. પોતાની સીટ ઉપર જજ ઊભા થઈ ગયા. તાળી તો પાડો, રિસ્પેક્ટ આપવાનું છે. વી શુડ ગીવ ધ રિસ્પેક્ટ. આ પ્રભાવ શાનો હતો? આ પર્સનાલિટી શાની હતી? એક ધોતીની હતી એમને, એકવડી આ શરીરની હતી? આપણે બધા આઉટર પર્સનાલિટી વધારવાના પ્રયત્ન કરીએ છીએ, આનાથી ઇનર પર્સનાલિટી વધશે. મુક્તો ઇનર પર્સનાલિટી વધશે, અને ઇનર પર્સનાલિટી જ્યાં હોય ત્યાં આઉટર પર્સનાલિટીની કોઈ જરૂર નથી. ગાંધીજી પાસે ઇનર પર્સનાલિટી હતી. આપણે ઇનર પર્સનાલિટી નથી એટલે આપણે સોફિસ્ટિકેટેડ કપડાં પહેરવા પડે છે, એટલે આપણે ગાડીથી પર્સનાલિટી સમજીએ છીએ, એટલે આપણે ટાઈ શૂટેડ બુટેડથી પર્સનાલિટી સમજીએ છીએ. બીકોઝ, કારણ કે આપણી પાસે ઇનર પર્સનાલિટી આપણી પાસે નથી. વી આર એમ્પ્ટી, આપણે એ બાબતમાં ખાલી છીએ, અને એટલે બહાર પછી આપણે શો કરવો પડે છે. મુક્ત આ દિવ્ય પુરુષ આપણે ક્યાં બીજાને શોધવા જવાના હતા? બાપજીની તમે આઉટર પર્સનાલિટી જોઈ, સામાન્ય સીધું સાદું વ્યક્તિત્વ. આજે બે ચોપડી ભણેલા બાપજી, બે ચોપડી ભણેલા મુક્તો. આજે આટલા બધા સાધુ ને આટલા બધા હરિભક્તો, બધા ડબલ ગ્રેજ્યુએટ ને ગ્રેજ્યુએટ ને ડોક્ટરો ને વકીલ, બધા હાઈલી એજ્યુકેટેડ, બધા આપણે બધા એમના ચરણમાં પડીએ છીએ. એનું કારણ શું છે મુક્તો? શું કયું કારણ છે? શું એમની પાસે આઉટર પર્સનાલિટી છે? કયા એવા સોફિસ્ટિકેટ કપડાં છે એમની પાસે? પરંતુ એમની ઇનર પર્સનાલિટી છે, અંદરથી ભરેલું સ્વરૂપ છે, ભગવાનની સાથે જોડાયેલું સ્વરૂપ છે, અને એટલે પ્રભાવ પડે છે મુક્તો, પ્રભાવ પડે છે. એ દિવ્ય પુરુષો, એમણે આપણને નથી ખેંચ્યા, આપણે ખેંચાઈ ગયા છીએ. એમણે બોલાયા છે એટલે આપણે ખેંચાયા છીએ ને? એ બોલી બોલાવીને આપણને પ્રસાદી આપીને, પાનના બીડા આપી આપીને, હાર પહેરાય પહેરાઈને ખેંચ્યા નથી, ધોકા મારીને ખેંચ્યા છે. આપણને ધોકા જ માર્યા છે એમણે, અને આપણે ધોકા ખાઈને એમની જોડે બેસીએ છીએ. સાચી વાત છે પહેલા કેમ? અને ઘણા હાર આપી આપીને, પડીકા આપે ને, હાર આપે ને, પ્રસાદીના તમે જો પડીકા આપે તો એ ખેંચાતા નથી. અને આપણે વગર હારે ને વગર પડીકા એ ખેંચાયા છે, વગર પાનના બીડા એ ખેંચાણા છે. એનું કારણ એમની ઇનર પર્સનાલિટી છે, અંદર ભગવાનની સાથેનું બેલેન્સ છે. હું આપ સૌને વિનંતી કરું છું મુક્તો, આપણે પણ એ જ ગુરુના શિષ્યો છીએ, અને એનું કારણ અહીંયા મહારાજે બતાવ્યું છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખો, ભગવાનમાં સ્વરૂપમાં જોડાયેલા રહો, એની પર્સનાલિટી કોઈક જુદી હોય. અહીં મહારાજ શું કે સાંભળજો, પ્રથમનો 49મો ચાલી રહ્યો છો. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે રહે છે, તેનું શું કારણ છે? બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને આપણા વતી પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા ભક્ત હોય, સાંભળજો મહારાજનું જજમેન્ટ ને જવાબ તો સાંભળજો, અમારો ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. લ્યો, બીજે રહે જ નહીં. હવે આપણે ત્યાંમાં જ રહેતી નથી, કહો એનો અર્થ શું થયો? સમજ્યા? શું હાજુ મહારાજને ભાષામાં નથી આપ્યું, ભલે અડધાની પાઇપનો ચાંદલો કરીએ ને તો એ નથી. બોલો, અને મહારાજ આગળ સ્પષ્ટ વાત કરશે. હો, હજુ સાંભળજો, ચોખ્ખી વાત કરીશ મહારાજ, આમાં કાંઈ કાંઈ કોઈને પપલાયા નથી મહારાજ. એવો ભગવાનનો ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં, રહે જ નહીં, રહે જ નહીં. બોલો જો બધાએ, રહે જ નહીં. અને તેને તો એ જ ફિકર રહે, ચિંતા રહે, જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ ઘણું કઠણ પડશે, હું કઈ રીતે રાખીશ, ઘણું કઠણ પડશે. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે, અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી એ ઘણી કઠણ છે. માટે, હવે સાંભળજો જજમેન્ટો, માટે જેને ભગવાનમાં વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત જ નહીં. લ્યો,
ભક્ત જ નથી. કોને લાગુ પડે છે આટલામાંથી? બોલો, મહારાજે આપણને ભગત માંથી જ કઈ જ નહીં કે, તો કે સારું મંદિર આવીએ, પૂજા કરીએ, દાન ધર્માદા કરીએ, લાખો રૂપિયાની સેવાઓ કરીએ, ફર્સ્ટ ક્લાસ મોટો તિલક ચાંદલો કરીએ, પૂજામાં અડધો કલાક કાઢીએ, સારું ભગત માંથી કાઢી નાખે આપણને? ભગત એ નહીં, મહારાજે કાઢી નાખે. આ જો મારને હું નથી કહેતો, મારી સામે કોઈ દાવો ના કરતા, તમને કઈ વાંધો હોય તો મહારાજને જઈને ઝઘડજો, મહારાજ અમને ભગતમાં જ કાઢી નાખ્યા. પણ એ વખતે મહારાજે આવું કર્યું ને ત્યારે ઘણાને આવો સંકલ્પ થયો કે સારું આપણે આટલું બધું કરીએ છીએ ને આપણને ભગતમાંથી કાઢી નાખ્યા, તો ભગતમાં જ ના રહેવાનો, કાઢી નાખો કંઠી. હવે તો કંઠી કાઢવા કેટલાય ગયા, આમ કંઠી ઉપર હાથ જતો રહ્યો, ત્યાં મહારાજે વાત બદલી. આપણો 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 પણ સત્સંગમાં તમે આવો છો તો સત્સંગમાં આવતો હશે તો ધીરે ધીરે જરૂર સંતની વાર્તા સાંભળતો સાંભળતો ભગત થવાશે, ચિંતા ના કરશો. એમ કહીને મહારાજે થોડું વાળી લીધું. જો મહારાજને વાળી લેવું પડતું તું વાળી લીધું, અહીં છે વચનામૃતના શબ્દો વાંચું છે. હો, મહારાજને વાળી લેવું પડ્યું. પછી પેલા કંઠી ઉપર હાથ ગયો હતો ને, એમણે અમુક હાશ ચલો એડો, અને તાળી પાડી આપણી જેમ બધાએ કે હાશ ચલો, આપણો નંબર લાગ્યો ને આજે નહીં લાગે કાલ લાગશે, એમ કહીને તાળી પાડીને આપણને મહારાજને વાળી લેવું પડ્યું. વાળી લેવું પડ્યું એટલે સમજ્યા ને પેલા, આમ જરા હાચવી લેવા પડ્યા. પણ વાસ્તવિકતા પહેલી કહી દીધી, મુક્તો આપણે એનો અર્થ એવો નહીં સમજવાનો કે હવે આપણે ભગતમાં નથી. નહીં, આપણે આવું કરવું છે, આવું કરવું છે. મહારાજમાં વૃત્તિ રાખવી છે, ભગવાનમાં આપણે જોડાયેલા રહેવું છે. આખો દિવસ ન રહેતો કહીને હું આશા આખા દિવસની નથી રાખતો. સવારમાં બે કલાક આપ સૌની પાસે હું ખોળો ધરીને ભીખ માગું છું કે તમારે બધાની પાસે મુક્તો કે બે કલાક આપ એવો સમય કાઢો, પ્લીઝ 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 પ્લીઝ. સવારમાં નોકરીનો સમય હોય, ભણવાનો સમય, તો સાંજે કાઢો. રોજ બે કલાક બેટરી ચાર્જ કરો, બેટરી ચાર્જ કરો. એ દરમિયાન કશું જ, નો અધર એક્ટિવિટી, બસ બે દરમિયાન કોઈ બીજી એક્ટિવિટી નહીં કરવાની. પછી ગમે તેવું મોટું નુકસાન જાય, ગમે તેવા સંજોગ આવીને ઉભા રહે, નહીં કરવાનું. મુક્તો મહારાજ જો કેવી મદદ કરે છે, કશું બગડતું નથી. આપણી મેન્ટાલિટી છે બધી, મારા વગર નહીં ચાલે, હું નામ નહીં કરું તો શું થશે, કશું થતું નથી. પરંતુ કરવો પડે. નરસિંહાનંદ સ્વામી હતા મહારાજની વખતમાં, નરસિંહાનંદ સ્વામી. અને એક દિવસ તાપણું, હવારમાં શરદી શિયાળો હતો અને તાપણું કરવા સા ચાર પાંચ સંતો બેઠેલા, તાપવા બેઠેલા. એ જમાના હીટર નો હતા, તાપવા એટલે સમજ્યા ને, પેલું સગડી અળગાયેલી ને તાપણું કરેલું, તાપતા હતા, હીટ લેતા હતા, ગરમી લેતા હતા. અને ત્યાં એ વખતે નરસિંહાનંદ સ્વામી વિદ્યાર્થી અવસ્થામાં, સંતો સાંભળજો, અને ભણતા હતા, સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે નરસિંહાનંદ સ્વામી શું ભણો છો? તો કે સ્વામી શાસ્ત્રી થઈ રહ્યો છું. સ્વામી કે આખો દાડો શાસ્ત્ર વાંચો છો? તો કે હા સ્વામી, બહુ વાંચું છું, રાત દાડો વાંચું, રાતે મોડા સુધી વાંચ્યું હતું. સ્વામી કે આખો દાડો ભણભણ કરો છો, ભગવાન હંભારો છો કે નહીં, મહારાજમાં વૃત્તિ રહે છે કે નહીં? મુક્તાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછ્યો, મહારાજમાં વૃત્તિ રહે છે કે નહીં? ત્યારે નરસિંહાનંદ સ્વામી સાચું બોલી ગયા, સ્વામી ભણવામાં પડ્યો છું ને, તારું મહારાજ સાંભળતા જ નથી. તમારે પૂજા કરું એટલી વાર ભટ 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 ફટાફટ પૂજા કરી લઉં છું, બાકી બીજું કંઈ કરતો નથી. સ્વામી કે મહારાજ રાજી ન થાય, મહારાજમાં વૃત્તિ ન રહે, શું ભણેલું શું કરવાનું, થોડી કહેવાય તમારું ભણેલું. આટલું જ્યાં કહ્યું નરસિંહાનંદ સ્વામી ઊભા થયા. ઊભા થઈને શું કર્યું સાંભળજો, સંતો સાંભળવા જેવું છે. નરસિંહાનંદ સ્વામી ઉભા થયા, સીધા જ ઓયડામાં ગયા. ઓયડામાં જઈને પેલા સંસ્કૃતના ભણવાના એમના જે પુસ્તક હતા ને, પુસ્તક લાઈને સગડીમાં નાખી દીધા. સ્વામી મારે ભણવું જ નથી. જો ભગવાનમાં વૃત્તિ ન રહેતી હોય, વાત સાચી છે, તો હું ભણી ગણીને કરવાનું શું? એકડો જ ભૂસાઈ ગયો, બધા પાછળ મીંડા જ કરવાના, કરવાનું શું? સદગુરુ ગુણાયતાન સ્વામીની વાતો એમ કહે છે, સ્વામી કે અમને એક ક્ષણ પણ જો મહારાજની મૂર્તિ ભૂલાય તો અમારું તાળવું ફાટી જાય એટલું અમને વસમું લાગે. આવું મહારાજ સ્વામી બોલ્યા છે, અમારું તાળવું ફાટી જાય એટલું વસમું લાગે, એક ક્ષણ પણ જો મૂર્તિ ભૂલી જાય તો. મુક્તો આપણે દિવ્ય પુરુષો પાસેથી શીખો, આ સાંભળવાના સાંભળવા માટે શબ્દો નથી. અરે સ્વામી કેમ કે એક દિવસ હું પુસ્તક બાંધતો હતો, વચનામૃતનું પુસ્તક બાંધતો હતો. પહેલાના જમાનામાં પેલા કપડામાં પુસ્તક બાંધતા, ખબર હોય તે રિવાજ હતો, જૂની પ્રથા એ હતી. અત્યારે નવી છેલાઈ ને એટલે બધું જતું રહ્યું, પરંતુ એ જમાનામાં પુસ્તકને આમ કપડામાં બાંધીને મૂકતા, પેલું લાલ કપડામાં બાંધતા. એકે હું કપડામાં પુસ્તક બાંધતો હતો ને, આમ દોરી બાંધવા ગયો ને પુસ્તક પડી ગયું, પછી મેં ફરીથી પુસ્તક બાંધ્યું જ નથી.
સંતોને આપી દીધો, બાંધી દો. એટલી વાર પણ મૂર્તિ ભૂલી જાય તો મુક્ત કેટલું મોટા પુરુષે કાળજીને ખપ ખટકો રાખ્યો છે. સદગુરુ ગોપાળ બાપા આપણા ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બિરાજતા હતા. સંતો આપણા માટે ખાસ સાંભળજો, વડતાલમાં બિરાજતા હતા સ્વામી. અને સ્વામીને સ્વામીએ સવારમાં જોયું કે એક સંઘ આવેલો, 500 હરિભક્તોનો સંઘ આવેલો. સભા મંડપમાં બેઠેલા સ્વામી જોઈ ગયા, સ્વામી જરા ઠીક નહોતું શરીરે. સ્વામી અંદર જઈને એક સંતને કહ્યું, ભણેલા ગણેલા સંત હતા, સંતને કહ્યું કે સાધુરામ જરા જાઓ સભામાં જઈને કથા કરો, થોડી વાર સંઘ આવ્યો છે ને કથા કરો. પેલા સંત આયા સ્વામીની આજ્ઞાથી. એમણે કથા કરી, કે કલાક દોઢ કલાક કથા કરી, બધા ખુશ થઈ ગયા. પરંતુ સ્વામી જઈને રડી પડ્યા, સ્વામી તમારા વચને હું કથા કરવા તો ગયો પણ મહારાજની મૂર્તિ ભૂલી ગયો. સ્વામી કે મેં મૂર્તિ ભૂલીને કથા કરવાની કીધી હતી, મેં મૂર્તિ ભૂલીને કથા કરવાની, કથા કરવી હતી ને પણ મૂર્તિ ભૂલવાની ક્યાં કીધી હતી, મૂર્તિ રાખીને કથા કરવાની. મુક્તો આ બધા એનો આપણો હેતુ આવો હોવો જોઈએ, આવા થવાનું છે, આ મોટા મોટાના જીવન છે. મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આપણું આ વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત, વચનામૃત વર્ષ નિમિત્તે આપણું વચનામૃત ચાલુ થયું છે, આ જ વચનામૃત આવતી પૂનમે પણ આપણે ચાલુ જ રહેશે મુક્તો. અને જો આપણે ઘણું આગળ વધવું છે મુક્તો, આપણે કંઈક વી વોન્ટ રિઝલ્ટ બોલો છે બધાએ, વી વોન્ટ રિઝલ્ટ, બસ આપણે રિઝલ્ટ તરફ જવું છે. આપણે ખાલી વાંચવું છે ને સાંભળવું છે એવું નહીં, આ વર્ષમાં આપણે સંકલ્પ કરવો છે. મહારાજ વચનામૃત એટલે મહારાજનું ગમતું, વચનામૃત એટલે મહારાજની મરજી, વચનામૃત એટલે મહારાજના રહસ્યો, વચનામૃત એટલે મહારાજના સિદ્ધાંતો. અને એ સિદ્ધાંતો આપણે આપણા કરવા છે. મહારાજના બાપાના બાપજીના ચરણોમાં એક જ પ્રાર્થના કે દયાળુ બસ અમારી સવારમાં કીધું એમ, સવારમાં 2 કલાક પણ અમે બેટરી ચાર્જ કરીએ, બધું ગૌણ કરીને આપને મુખ્ય કરીએ. ફર્સ્ટ ઇઝ મહારાજ, બસ પહેલા મહારાજ પછી બધું. અને એટલું અમે એટલું એ દરમિયાન અમે બસ આપનામાં વૃત્તિ રાખીને, બધી વૃત્તિઓને કોન્સન્ટ્રેટ કરીને પાછી ખેંચીને અમે આપનામાં કોન્સન્ટ્રેટ કરીએ, એવી અમારી પર ખૂબ ખૂબ કૃપા કરજો કરજો કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્તો જય સ્વામી જો મુગ્ધો મહારાજની સનાતન ઉપાસના અનંત કોટી બ્રહ્માંડમાં સનાતન બે નથી. અને આ નિષ્ઠા આપણે અંકે ફોજી કરવાની છે. આ બધું સત્સંગમાં મહારાજને ઓળખ્યા ન હોય ને એટલે બધે ફાયદા કરે. મહારાજ સૂજનો પડે સનાતન ઉપાસના અજોડ, ઉપાસના સનાતન અજોડ, એમાં કરવો નહીં અલ્પ તોડ. આવી બધે મહારાજના વિશે સનાતન નિશ્ચય હોય જો ઉપાસના થાય, એમાં તોડ ન થાય. તોડ એટલે સમજ્યા, કોઈની પતિ આવે મોટો કેટલો એને કેપ હોય કે મને કોણ મળ્યું છે, મને કેવો કર્યો છે. હું તો સાંભળ્યું કોણ મળ્યું છે, કેવા મળ્યા છે, મને તેનો ખબર. આ નિષ્ઠા જ્યાં સુધી આપણા જીવમાં બાકી ન હોય ત્યાં સુધી જ્યાં જ્યાં ભટકવાની આપણને ઈચ્છા થાય. આપણે કોઈ પ્રસાદીના એવા સ્થાનમાં જોડાવું નથી, પણ જેની પ્રસાદી એવા મહારાજ, આ મહારાજનું સ્વરૂપ
શું કરી તો મળે મુક્ત, શું કરી તો મળે. કરોડો જન્મો સુધી ઊંધા માસે તપ કરીએ, કરોડોના દાન કરી, બ્રહ્માંડોની યાત્રા કરી, આ ભગવાન સ્વામીના તુલ્ય આવે. આ કારણ સત્સંગમાં બધો સમાજ છે, તો બધા આવી ડરતા રાખજો. લોન લોન નહીં કરવાનું, આવેલું સાધવા. આપણે મળેલા મહારાજ એ રૂપિયાથી નથી મળ્યા, જાત્રાથી નથી મળ્યા, પણ આપણા ઉપર અને હદ કૃપા કરી. આપણી અમીર પેઢીને ઓળખો છો? આપણા ગોપાલ બાપા, આપણા નિર્ગુણ બાપા, આપણા ઈશ્વર બાપા, વનલાલ બાપા, મુનિ બાપા, હવે બહુ કઈ પાછું કોક નવો હોય ને એનો સંકલ્પ થાય થાય છે ને નવા કોને સંકલ્પ થાય એટલે કોને નથી થતો. મહારાજ નો પરિવાર છે એ મહારાજ, આપણા મહારાજ, આપણા બાપા, આપણા સદગુરુ, ખૂબ પ્રાર્થના કરીએ કે બસ ભાઈને માલમ માલા થઈ જાય, મહારાજ થાય એ પ્રાર્થના. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદય સ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ સીડી DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન,
આવી આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007, મોબાઈલ 9979855099.